આપણે સૌ જાણીએ જ છીએ કે દફતરને કેવી વેદના થતી હશે જ્યારે તેનો ભાર ઉચકીને નાનું બાળક શાળાએ જાય છે. આ દફતરના ભારથી હવે શું શું છીનવાઈ ગયું છે. બસ આવી જ એક દફતર પર લખાયેલી કવિશ્રી વિવેક મનહર ટેલરે આ દફતરની કવિતા આપની સમક્ષ રજૂ કરી છે. તો તમે પણ સાંભળજો ધ્યાનપૂર્વક આ કાવ્ય. તો સાંભળો કે દફતરને ગુસ્સો આવ્યો, એક ખૂણામાં સંતાયું. આ 20 વર્ષ પહેલાનું દફતર સપનામાં કેમ આવ્યું? કે દફતરને ગુસ્સો આવ્યો, એક ખૂણામાં સંતાયું. આ 20 વર્ષ પહેલાનું દફતર સપનામાં કેમ આવ્યું? આ સંતા કુકડી ખોખો લંગડી પાડે છે પોકાર. આ સંતા કુકડી ખોખો લંગડી પાડે છે પોકાર. શેરી ગલીઓ મેદાનો પર કેવો અત્યાચાર. કે આ સંતા કુકડી ખોખો લંગડી પાડે છે પોકાર. આ શેરી ગલીઓ મેદાનો પર કેવો અત્યાચાર. આ પગલાઓને બદલે સાને રૂંધે છે સુનકાર. આ પગલાઓને બદલે સાને રૂંધે છે સુનકાર. આ ભાર વગરનું ભણતર કે ભણતર વગરનો ભાર. આ પગલાઓને બદલે સાને રૂંધે છે સુનકાર. આ ભાર વગરનું ભણતર કે ભણતર વગરનો ભાર. આ ટીવી કે કોમ્પ્યુટર નીચે, આ ટીવી કે કોમ્પ્યુટર નીચે પગ પણ પછડાયો. દફતરને ગુસ્સો આવ્યો, એ તો ખૂણામાં સંતાયો. અરે દફતરની અંદરથી સઘળા સપનાઓ છે ગુમ. આ દફતરની અંદરથી સઘળા સપનાઓ છે ગુમ. આ ટાઈમ ટેબલ તો રહી ગયું પણ ટાઈમ થયો છે ગુમ. આ દફતરની અંદરથી સઘળા સપનાઓ છે ગુમ. ટાઈમ ટેબલ તો રહી ગયું પણ ટાઈમ થયો છે ગુમ. આ દફતરની અંદર છે કાંસી, આ દફતરની અંદર છે કાંસી. બુકોની લૂમે લૂમ. આ થોડી જગ્યા માન બચી તો ટ્યુશન પાડે હું. કે આ દફતરની અંદર છે કાંસી, બુકોની લૂમે લૂમ. આ થોડી જગ્યા માન બચી તો ટ્યુશન પાડે બૂમ. આ સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે, આ સ્કૂલ અને ટ્યુશનની વચ્ચે દફતર કેમ પીસાયું? દફતરને ગુસ્સો આવ્યો, એ તો ખૂણામાં સંતાયું. આ 20 વર્ષ પહેલાનું દફતર સપનામાં કેમ આવ્યું? આ દફતરને ગુસ્સો આવ્યો, એ તો ખૂણામાં સંતાયું. અને હા મિત્રો, આપને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે ઘંટડી છે ને એને પણ ડીંગાડીંગ કરવાનું ભૂલશો નહીં.